રાજકોટ જિલ્લાના ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પ્લાસ્ટિક ઝુંબેશ વિરુદ્ધ પ્રગટ કર્યો હતો અને ઉપલેટા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા માંગ સ્વીકારતા રાબેતા મુજબ દુકાનો ચાલુ રખાઈ હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટાના નગરપાલિકા કચેરી દ્વારા છેલ્લા 6 થી 7 દિવસથી પ્લાસ્ટિક પ્રતિબંધના ભાગરૂપે શહેરના નાના વેપારી, લારી ગલ્લાવાળા તેમજ અન્ય ધંધાર્થીને જ અતિરિક અભિયાન ચલાવ્યો હોય તેના વેપારી વર્ગમાં નારાજગી થયેલ. 50 માઇક્રો ઉપરના જબલા વાપરવા માટે વેપારીઓ સહમત હતા. નગરપાલિકા સત્તાધીશો, આમાં તમારે રૂપિયા 4,000 માસિક રજીસ્ટર્ડ કરવું પડશે, માલ આયાત કરીએ તેની ઉપર જ પ્લાસ્ટિક આવે તેમ ન વાપરી શકો, વપરાશકાર ગુનેગાર બંને પણ જ્યાં મેન્યુફેક્ચર થાય છે ત્યાંથી અમલ નિયમોનું અમલીકરણ થાય તો આ ઝુંબેશ થોડી સફળ ગણાય જેવી માંગણી અને વિરોધ પ્રગટ કરવા માટે ઉપલેટા બંધનું એલાન ઉપલેટા ચેમ્બર્સ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા ચેમ્બર્સ ઓફ કોમર્સની માંગણી મહદઅંશે સ્વીકારતા મામલો થાળી પાડી જેથી ઉપલેટા બંધનું એલાન મુલતવી રખાયું છે અને રાબેતા મુજબ ધંધો રોજગાર શરૂ કરવામાં આવ્યો છે. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, ઉપલેટા નગરપાલિકાએ પ્લાસ્ટિક પ્રતિબંધના નામે જે ઝુંબેશ ચાલુ કરેલ હતી તેનો રોષ વેપારીમાં જબરજસ્ત હતો. આ રોષને ધ્યાને લઈ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સે ઉપલેટા બંધનું એલાન આપેલ હતું. ઉપલેટા બંધના એલાનને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત અને વેપારીઓનો સાથ અને સહકાર હતો, પણ એન ટાઈમે નગરપાલિકાએ આ પ્રશ્ન ઉપર એક મિટિંગ બોલાવેલ અને એ મિટિંગમાં તમામ માંગણીઓ સ્વીકારી લીધેલ છે. જે 4,000 રજીસ્ટ્રેશન હતું એ પણ હવે નહીં કરવાનું. 50 માઇક્રો ઉપરના જબલા જે સરકારના માન્ય છે એ તમામે રાખી શકશે. 50 માઇક્રોથી નીચેના જે જબલા છે એની કાર્યવાહી કરશે. તે ઉપરાંત અમે પણ તેમની સાથે છીએ કે જે ઉપલેટા શહેરમાં પ્લાસ્ટિક, ચાની પ્લાસ્ટિકની પિયાલીઓ છે, પછી પાઉચ છે, પછી ફાંકી માટેના જે પ્લાસ્ટિક છે એ માટેની કામગીરી અત્યારે હાલ પૂરતી ચાલુ કરશે. બીજી કામગીરી અત્યારે સ્થગિત કરી દેવામાં આવેલ છે અને એની તપાસ કરી ને વેપારીઓ જે દુકાનમાં પ્લાસ્ટિકની પેકિંગની વસ્તુ રાખે છે, સાડીના પેકિંગ છે, બીજા કપડના પેકિંગ છે, આ પેકિંગવાળી વસ્તુની જે વેચાણ કરે છે એના માટેની તપાસ કરી 10 થી 15 દિવસમાં નગરપાલિકા સાથે એક મિટિંગ કરી ને તેના માટે શું કરવું એ પછી કરવામાં આવશે. એટલે હાલ પૂરતી આપણી તમામ માંગણી સ્વીકારી અને આ આંદોલનને મોકૂફ રાખી ને ઉપલેટા બંધુ એલાન ચેમ્બર્સ ઓફ કોમર્સે એન ટાઈમે પાછું ખેંચેલ છે અને વેપારીઓને સાથ અને સહકાર મળેલ તે બદલ આગળની લડતમાં પણ એવો સાથ અને સહકાર આપે તેવી હું ઉપલેટા તમામ વેપારીઓને અપીલ કરું છું અને ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન માટે કંઈ પણ થાય ત્યારે ચેમ્બર્સને આવો સાથ અને સહકાર આપે તેવી મારી સૌ લોકોને અપીલ છે. વિપુલ ધામીચાનો રિપોર્ટ, ઉપલેટા.